કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ જહાંગીરાબાદ ધોરણ 10 વિષય સંસ્કૃત કાવ્ય 1 સંવદધ્વમના બીજા પાઠમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, પહેલા પાઠમાં આપણે આપણી સંસ્કૃતિની મહાનતા ઉદારતા વિશે થોડી ચર્ચા કરી અને બે શ્લોકનો અનુવાદ ભણ્યો. બીજા પાઠમાં આપણે હવે ત્રીજા શ્લોક પર જઈએ. આ ત્રીજો શ્લોક તે અથર્વવેદમાંથી લેવામાં આવ્યો છે અને અહીંયા એનો પારિવારિક ભાવના, પારિવારિક ઉદાત્તતા કેવી હોવી જોઈએ એના વિશે જણાવવામાં આવ્યું છે. મિત્રો, આપણે જાણીએ છીએ આજકાલ આપણી આસપાસ જ ઘણા બધા એવા કિસ્સાઓ હોય છે જ્યાં કોઈ પરિવારમાં કોઈને એકબીજા સાથે બનતું હોતું નથી. પિતાને પુત્ર, માતાને પુત્રી, ભાઈ અને બહેન, બહેન બહેન, ભાઈ ભાઈ, અરે પતિ પત્નીમાં પણ બનતું હોતું નથી. માટે દરેક વ્યક્તિ જે પોતાના સ્વાર્થવશ કંઈક ને કંઈક અણબનાવ બીજાની સાથે વહોરી લે છે તો એવું ન થાય. પરિવાર એ એક એવી જગ્યા છે કોઈ પણ વ્યક્તિને માટે કે જ્યાં એને જીવનનો આરામ મળે છે. જીવનભર જો કોઈને પરિવારની લાગણી મળ્યા જ કરે ને તો એનો વિકાસ ખૂબ સારી રીતે થાય છે અને એક મનુષ્ય તરીકે જન્મ્યાનો જીવનનો લહાવો, જીવનનો આનંદ, સંતોષ પરિવારથી જ આપણને મળતો હોય છે. એ લોકો નસીબદાર છે આ પૃથ્વી પર જેને પોતાના પરિવારનો સાથ, સહકાર, લાગણી, હૂંફ આ બધું જ મળ્યા જ કરતું હોય છે. તો અહીંયા એવી એક ભાવના રજૂ થઈ છે કે આ પૃથ્વી પર જન્મેલા દરેક વ્યક્તિને આ પરિવારનું સુખ એ મળ્યા જ કરે. જો અહીંયા વર્ણવ્યું છે એ પ્રમાણે દરેક વ્યક્તિ વર્તન કરે તો શું કહે છે અહીંયા? અનુવ્રત પિતૃ પુત્રો માત્ર ભવતુ સન્મયા જાયા પત્યે મધુમતી વાચમ વદતુ શાંતિ. ખૂબ સરસ કહે છે કે અનુવ્રત પિતૃ પુત્રો, જે પુત્ર છે એ પિતાના વ્રતને અનુસરનારો થાય, એટલે કે પિતા જેમ કહે, પિતાના દોરવ્યા પ્રમાણે એ કામ કરે, શીખવ્યા પ્રમાણે તે શીખે અને પિતાની આમંત્રણામાં રહે, પિતાનું કહેલું કરે, ટૂંકમાં બરાબર પુત્ર એ પિતાના વ્રતને અનુસરનારો થાય. માત્ર ભવતુ સંમના, સંમના સમાન મનવાળો, માત્ર મને માતા અને માતાની સાથે તે એક સમાન મનવાળો ભવતુ બને. સમાન મનવાળો એટલે એક સરખા વિચારવાળો. પરિવારમાં માતા અને પુત્રના વિચાર સરખા હોવા જોઈએ. પુત્ર એ પિતાના વ્રતને અનુસરનારો થાય અને માતાની સાથે સમાન વિચાર કરાવતો થાય. જાયા પત્યે મધુમતી વાચમ વદતુ શાંતિ. અને જાયા અને પત્ની, પત્યે પતિ પ્રત્યે મધુમતી વાચમ વદતુ શાંતિ. મધુમતી મીઠા, વાચમ વદતુ અને શાંતિવામ શાંતિપૂર્વક ના અને મીઠા વચન બોલે, બોલનારી થાય. તો આ પ્રમાણે જો વર્તવામાં આવે તો પરિવારમાં ક્યારેય કલેશ થાય નહીં. પુત્ર એ પિતાના વ્રતને અનુસરનારો બને, માતાની સાથે સમાન વિચાર ધરાવતો થાય અને પત્ની એ પતિ પ્રત્યે શાંતિપૂર્વકના અને મીઠા વચન બોલનારી થાય. જો આવું હોય તો એ પરિવારમાં ક્યારેય કલેશ થાય નહીં. એવી એક પારિવારિક ઉદાત્તતાની ભાવના અહીં વ્યક્ત કરવામાં આવી છે, સમજાવવામાં આવી છે. ફરી જોઈએ એનો અનુવાદ એકવાર બોલું છું. પુત્ર પિતાના વ્રતને અનુસરનારો થાય અને માતા પ્રત્યે સમાન વિચાર ધરાવનારો થાય. પત્ની એ પતિ પ્રત્યે મીઠા અને શાંતિપૂર્વકના વચનો બોલનારી થાય. ઓકે,
बधाज कल्याणकारी जुए मां कष्टित दुख भाव हवे मां मानी अहीं नकारात्मकता सूचवाय छे। कष्टित कोई पण दुख भाव हवे कोई पण दुखनो भागीदारी बने नहीं। सर्वे भद्राणि पश्यन्तु मां कष्टित दुख भाव हवे बधाज कल्याण ने जुए कोई पण दुखना भागीदार बने नहीं। फरी जोईए बधाज सुखी थाय बधाज निरोगी रहे बधा कल्याण ने जुए अने कोई दुखनो भागीदार बने नहीं। अहीं कल्याण ने जुए एटले शुं बोले कल्याण नामनी कसी वस्तु छे कोई व्यक्ति छे के एने सामे जोवानुं केवुं सूचवायुं छे ना। दरेक पोताना हितने समझे અને એનાથી જ સમાજનું હિત રચાય છે। દાખલા તરીકે અત્યારે આપણે COVID-19માંથી પસાર થઈ રહ્યા છે, બધા જ લગભગ ક્વોરન્ટાઇન થતા હોય છે અને કોરોના ના થાય એટલા માટેના બધા ઘણા બધા પગલાં સરકાર સૂચવે છે। આપણે લોકડાઉનમાંથી પણ પસાર થયા, બધું જે પણ છે આપણે જાણીએ છીએ, તો આમાંથી કેટલાક લોકો એવા હોય છે કે જે આ બધા નિયમોને પાળતા નથી, જેમ કે હાઇજેનિક રહેવું જોઈએ, હાથ ધોવા જોઈએ વારંવાર, માસ્ક પહેરવું જોઈએ વગેરે વગેરે જે પણ ગાઈડલાઇન આપણને સરકારે આપી છે એમાંથી ઘણા લોકો એને પાળતા નથી। અરે ભાઈ એમાં કશું થતું નથી, આમ આમાં શું આટલું બધું હાથ ધોવાના ને આને તેને એને એ લોકો ભણકારતા નથી, પણ આ હિત એ લોકો સમજતા નથી કે કદાચ જો કોરોના એમને થઈ જાય તો એ બીજાને લાગી શકે છે, એમના પરિવારના લોકોને લાગી શકે છે। અને આટલી બધી સાવધાની આપણે એટલે કરવાની જરૂર છે કેમ કે હજી સુધી આપણે એની દવા શોધી શક્યા નથી। દવા શોધાઈ જાય એ પછી બીજી અલગ વાત છે, પણ દવા ના શોધાય ત્યાં સુધી આપણે આટલી બધી સાવચેતી રાખવી જરૂરી છે અને એટલા માટે સરકાર આટલા બધા પગલાં ભરે છે। પણ એ લોકો પોતાનું જ હિત સમજતા નથી, પોતાની જાતે જ કંઈક થઈ જશે અને મને જો થશે તો કોરોના કંઈ આપણને નરી આંખે દેખાતું એવું સૂક્ષ્મ જીવાણું છે કે નરી આંખે દેખાય પણ નહીં, ખબર ય ના પડે કે આપણને લાગ્યો ને આપણા દ્વારા બીજા કેટલા આપણા ઘરના લોકોને લાગ્યો। તો આવું હિત જ્યારે લોકો સમજતા નથી, જે પોતાનું હિત છે સમાજનું હિત છે એને લોકો સમજતા થાય અને એના દ્વારા જ સર્વેનું કલ્યાણ થાય છે અને એટલા માટે અહીંયા એ સૂચવાયું છે। ઠીક છે, આપણે આ કોરોનાનું એક ઉદાહરણ લીધું, પણ બીજું તમને પણ યાદ રહી જાય એવું પણ એક ઉદાહરણ આપી દઉં। સર્વે ભદ્રાણી પશ્યન્તુ, બધા જ જાણે છે, તમને હું તમારા જેવું જ એક ઉદાહરણ આપું તો દરેક વિદ્યાર્થી જાણે છે કે સારી રીતે ભણીશું, સારા માર્ક્સ લાવીશું અને અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં સારી મહેનત કરી લઈશું તો જિંદગીભર ખૂબ સારું આપણને જીવવા મળશે, જીવન ધોરણ આપણું ઊંચું થઈ જશે, એવું બધા જ જાણે છે, પણ એ તાજી જાણકારી જ છે। ઇન્ફોર્મેશન અને નોલેજ, જાણકારી માહિતી અને જ્ઞાન, આ બંને શબ્દો વચ્ચેનો જે પડદો છે ને અર્થ વચ્ચેનો એ બરાબર સમજવાનો છે। જાણે છે બધાને જ માહિતી છે કે ભાઈ સારી રીતે ભણીએ તો આપણું જીવન ધોરણ ઊંચું થાય, આપણે સારી રીતે જીવી શકીએ, પણ એ માહિતીને અમલમાં મૂકવી પડે, જે આપણે જાણીએ છીએ એને અમલમાં કોઈ કોઈ લોકો મૂકે છે, બધા નથી મૂકતા। તો એ બધા જ લોકો પોતાનું હિત જુએ કે જો હું આ વિદ્યાર્થી અવસ્થામાં બરાબર મહેનત કરી લઈશ, સારી રીતે ભણી લઈશ તો મારું જીવન જ સુધરી જશે। કોઈક સમજે કોઈક ન સમજે અને ઘણા ન ભણે તો એ લોકોએ પોતાનું જ હિત નથી જોયું એમ કહી શકાય। તો એટલા માટે સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, બધા જ પોતાનું કલ્યાણ જોઈ શકે અને માં કશ્ચિત દુઃખ ભાવ હવે કોઈ પણ દુઃખનો ભાગીદાર બને નહીં। સમજાયું? છેલ્લા શ્લોક પર જઈએ આપણે। કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સષ્ટ શાલિની દેશ અયમ ક્ષૌર રહિતો માનવા સંતુ
છે, શું કહે છે, વરસાદ સમયસર વરસે, પૃથ્વી જમીન ધરતી એ અનાજથી ભરપૂર રહે, આ દેશ ક્ષોભ રહિત થાય અને માણસો નિર્ભય થાય, એવી એક ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ બધું તો સમજ્યા, પણ માનવા સંતુલ નિર્ભયા એટલે શું? દરેક માણસો નિર્ભય બનો તો આપણે તો એમ કોઈ કહે ને કે મને તો બીક લાગતી જ નથી કશાય, પણ અહીંયા આગળ નિર્ભય થવાની વાત એ રીતે છે, ક્યાં ડરવું જોઈએ અને ક્યાં ના ડરવું જોઈએ એની ભેદરેખા આપણને ખબર હોવી જોઈએ. મને તો બીક લાગે જ નહીં, હું તો પરીક્ષામાં ચોરી કરીને લખી નાખું, અને બીજો વ્યક્તિ હોય, બીજો વિદ્યાર્થી, મને પરીક્ષામાં ચોરી કરવાની બહુ બીક લાગે, તો આમાંથી સારું અને નરસું કયું છે? લીડર હોવું તો અહીંયા લખ્યું છે ને કે માનવ સંતુલ નિર્ભયા, તો પેલો જે વિદ્યાર્થી જે છે જે પરીક્ષામાં ચોરી કરીને લખે છે તો લીડર છે ને, તો એ સારું કહેવાય ના? અને પેલો જે વિદ્યાર્થી છે જે ચોરી કર્યા વગર લખે છે, ડરે છે ચોરી કરવાથી, તો એની માટે ખરાબ બાબત કરીશું આપણે, કેમ કે બીકણ છે, ચોરી કરવાની બીક લાગે છે ના? તો અહીંયા નિર્ભય ક્યાં હોવું અને ડરપોક ક્યાં બનવું એની ભેદરેખા આપણે સમજવી પડે. સામે ભાગ આવીને ઊભો હોય તો બીવું જ પડે, ત્યારે આપણે ડરપોક જ બનવું પડે, ના ડરપોક બનીએ ને તો ખાઈ જાય પેલું. પણ એવી જ રીતે ક્યાં કશે અન્યાય થઈ રહ્યો છે સમાજમાં, ત્યારે આપણે ડરવાની જરૂર નથી, એ અન્યાયની સામે બળવો ઉભારો. કોઈ નિર્દોષને સજા થઈ રહી છે, કોઈ નિર્દોષ શોષાઈ રહ્યો છે, ગોળા લોકોને લૂંટાઈ રહ્યા છે, આ બધું આપણે જાણતા હોવા છતાં પણ જો એનો વિરોધ ન કરીએ અને ડરીને બેઠા રહીએ તો ચોક્કસ આપણે ડરપોક છીએ એમ કહેવાય છે. તો માનવ સંતુલ નિર્ભયા, જ્યાં પણ ડરવાની જરૂર છે ત્યાં ચોક્કસ ડરવાનું, કેમ કે એ નૈતિક મૂલ્યોનો પતન થઈ જાય. જો ચોરી કરીને લખાય બીકણ નથી એ તો લીડર છે, ચોરી કરીને લખે જ પરીક્ષામાં, તો શું એ સારું છે ના? નૈતિક મૂલ્યોના વહનની સાથે લીડર બનવાનું સૂચવવામાં આવ્યું છે. તો આ આપણે જોયા કાવ્ય એકમાં આપેલા બધા જ શ્લોક અને એનો અનુવાદ. આગળ આપણે આ પાઠ કાવ્યમાં તૈયાર કરવાના શબ્દોના અર્થ તો બધા જ આપણે આ પાઠમાંથી જોઈ લેવાના અને સમજી લેવાના રહેશે, આમ તો સરળ છે. ખાસ માતૃભાષામાં ઉત્તર, ગુજરાતીમાં ઉત્તર જે છે, પછી આ માં કશે દુઃખ ભાવ ભવે સુક્તિનો ભાવ, આ સવાલ બે માર્ક વાળી ટૂંકનો જે આવે છે એમાં પણ આવી શકે છે, અને ખાસ આ બંને શ્લોક સંગચ્છત્વમ અને સર્વે ભવાનું, આ બંને શ્લોક આપણે મોઢે પણ કરવાના છે જે શ્લોક પૂર્તિમાં પૂછાશે. આ જે શ્લોક છે એને મોઢે કરવાની એક આપણે રીધમ બનાવી દેવાની, ચાર પાંચ વાર, દસ પંદર વાર આપણે જો મનમાં એક સારી રીતે એને બોલ્યા કરીશું ને તો ચોક્કસ આપણને મોઢે થઈ જશે. એ રીધમ હું તમને અત્યારે ગાઈ બતાવું છું, એ જ પ્રમાણે તમારે વિડીયો સાંભળતી વખતે મારી સાથે સાથે બોલવાનો, અને ત્યાર પછી તમારે વિડીયો બંધ કરીને પણ એ જ રીધમમાં ચોપડીમાંથી જોઈને બોલ્યા કરશો, એટલે તમને આ બંને શ્લોક ખૂબ સરસ રીતે મોઢે થઈ જશે. તો પહેલો શ્લોક આપણે જોઈએ. સંગચ્છત્વં સંવદત્વં સંભવ મનાંસિ જાનતા દેવાભાગમ યથા પૂર્વે સમજાનાનાવાસતે. આ રીતે રિપીટ કરીને વિડીયો તમારે આ મારી સાથે સાથે બોલજો ચોપડીમાં જોઈને, અને પછી ચોપડી બંધ કરીને તમે આ જ રીધમમાં ગાશો એટલે મૂળ થઈ જશે. એવી જ રીતે આપણે બીજો શ્લોક જોઈએ. સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભવે. ઓકે, તો આ બંને શ્લોક આપણે મોઢે કરવાનો પણ
તમારી નોટબુકમાં આ કાવ્યના શ્લોકોનો અનુવાદ, સવાલ જવાબ એ બધું ચોક્કસથી લખવાનું છે, જેની હું તમને પીડીએફ ફાઇલ બનાવીને પણ મોકલી આપીશ. ઓકે, આશા રાખું છું બધા સારી રીતે સમજ્યા હશે. અસ્તુ.